નમસ્કાર દર્શક મિત્રો, મારી ચેનલ હર્ષુક શ્રી પર આપ સૌનું ભાવભીનું સ્વાગત છે. દૂરથી નહીં નજીકથી પણ રણિયામણો લાગતો ઓસમ ડુંગર સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. આ વર્ષે વરસાદ પુષ્કળ વરસતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. નદી તળાવો ભરાઈ ગયા છે. ઓસમ ડુંગરને જોતા જ એમ થાય કે આપણે કોઈ હિલ સ્ટેશન પર ફરવા આવ્યા છીએ એવું લાગે. એવું મનોહર દ્રશ્ય સર્જાય છે. આ ઓસમ ડુંગર પર ગઈ જાન્યુઆરીમાં રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાયેલ હતી. આજુબાજુ લીલી વનરાઈ તેમજ આકાશી વાદળો ઓસમ ડુંગરના પ્રાકૃતિક સૌંદર્યમાં ખૂબ વધારો કરે છે. અહીંથી આ પાટણ વાવનો એરિયલ વ્યૂ મસ્ત અને જોવાલાયક છે. દૂર દૂર સુધી દેખાતા લીલાછમ ખેતરો જોઈને એવું લાગે જાણે જમીન પર લીલી ચાદર પથરાઈ ગઈ હોય. પ્રકૃતિ પૂર બહારમાં ખીલી હોય એવું લાગે છે. ઓસમ ડુંગર પરની વનસ્પતિઓ, ખીલેલા ફૂલો અને ફૂલો પર ઉડી રહેલા નાના પતંગિયાઓ મસ્ત મજાનું એક મનમોહક દ્રશ્ય સર્જે છે. હમણાં લોકડાઉનની અસરના કારણે ઓસમ ડુંગરની સીડીઓ સુમસામ દેખાય છે. પાટણ વાવ ઓસમ ડુંગર વિવિધ વનસ્પતિઓથી ભરપૂર અહીં ખોડિયાર માતાજીનું મંદિર છે, જે કોરોનાને કારણે હાલમાં બંધ છે. બાજુમાં અખંડ ધોણો આવેલો છે. આ બાજુ તળેટી પર નજર કરીએ તો પાટણ વાવ તેમજ પાટણ વાવની બાજુમાં પાણીથી ભરેલ તળાવ નજરે પડે છે. અહીં પ્રવાસીઓ તથા યાત્રાળુઓ માટે પીવાના પાણી તેમજ ફ્રેશ થવા માટે બાથરૂમ છે. હાલમાં તો એ બંધ દેખાય છે. ઓસમ ડુંગર પર હાલમાં થયેલ વરસાદના કારણે ઉગી નીકળેલ વનસ્પતિઓ તથા નાના ફૂલછોડને કારણે મસ્ત દેખાઈ રહ્યો છે. ગુજરાતીમાં એક કહેવત છે, ડુંગર દૂરથી રણિયામણ, પણ ઓસમ ડુંગરને નજીકથી જુઓ તો પણ તે સુંદર જ લાગે છે. ઓસમ ડુંગરની વનરાઈઓ વચ્ચેથી વહી રહેલા નાના નાના ઝરણાઓ વાતાવરણને મનમોહક અને આહલાદક બનાવે છે.
ઓસમ ડુંગર પરની ઝાડીઓમાં દીપડા રહેતા હોવાના અહેવાલો મળ્યા છે. સાવચેતી રહીને જવું અને એકલા ન જવું. હવે વિચારવું જોશે, અહીં બે રસ્તા છે, આ રસ્તે જવું કે આ રસ્તે જવું. દર્શક મિત્રો, આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, ભાગ 3 જોવાનું ચૂકશો નહીં.